नमस्कार विद्यार्थी मित्रों, हूँ भावेश मेहर, श्री स्वामीनारायण विद्यासागर स्कूल की शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप ना माध्यम थी फरी एक वक्त धोरण 10 ना दरेक विद्यार्थी भाईओ अने बहनों मातृभाषा विषय गुजराती ना ऑनलाइन क्लास में स्वागत करू छू। विद्यार्थी मित्रों, छेल्ला केटला क्लास थी आपणे एकम नंबर 2 नी वात करी रह्या छीए, पाठनुं नाम छे रेसनो घोड़ो, જેના લગભગ 5 ભાગ આપણે અત્યાર સુધી ભણી ગયા છે। આજના ક્લાસમાં આપણે વાર્તાનો અંત, ટૂંકી વાર્તાનો અંત એટલે કે ભાગ નંબર 6 નો મુદ્દો જોવાનો છે। લેખિકાનું નામ ફરીવાર યાદ કરી લેજો, વર્ષાબેન રાજાજા, અને સાહિત્ય પ્રકાર છે નવલિકા, અર્થાત કે ટૂંકી વાર્તા એકમ નંબર 2 જો આપણે આજે જોવા જઈ રહ્યા છીએ। મિત્રો, આગળ હવે શું બનશે એની વિગત લગભગ તમે વાંચી લીધી છે। વિનુ કાકા અને મંજુ કાકી, આ બાજુ સંજય અને નીનાબેન, એમનો પુત્ર અંકિત અને વિનુ કાકાનો પુત્ર સૌરભ, વાર્તાના કેન્દ્રમાં બે બાળકો છે, અંકિત અને સૌરભ। ભણવામાં હોશિયાર છે, પરંતુ સ્થિતિ ગઈની કેવી છે અને ભણ્યા પછી કયો વિદ્યાર્થી ખરેખર પાસ થાય છે જીવનની પરીક્ષામાં, એની વાત આપણે કરવા જઈ રહ્યા। ભણતરનું દબાણ એટલું બધું અસહ્ય થઈ પડ્યું હોય કે બાળક એ વ્યક્તિ પાસે ભણવા જવા માટે તૈયાર નથી, તો હવે વિનુ કાકા શું કરશે? પોતાનું બાળક છે, સારા માર્ક સાથે પાસ થયેલું છે, સાયન્સમાં એડમિશન લીધેલું છે, અને આ બાજુ અંકિત છે જે ભણવામાં લગભગ ઠીક ઠીક પાસ થયો છે, કોમર્સ પસંદ કરેલું છે, આગળનું ભણતર હવે એનું કેવું હશે? શું અંકિત સૌરભ બેમાંથી કોણ સારી નોકરી મેળવી શકશે? નોકરી તો ઠીક, કોણ પરિવારને સાથ આપી શકશે એની વાત આપણે આજના છેલ્લા ભાગમાં કરવાના છીએ। જે વિદ્યાર્થી મિત્રોએ સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, વિદ્યાર્થી મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને સૌથી પહેલા તમારા ધોરણના વિડીયો છે તમારા મોબાઈલ ઉપર મળે રહે। આ ઉપરાંત વોટ્સએપ ગ્રુપમાં તો તમને વિડીયોની લિંક મોકલવામાં આવે છે, અન્ય માહિતીઓ પણ મોકલવામાં આવે છે। આ વિડીયોનો કે માહિતીઓનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો, અને જે વિડીયો પસંદ આવે એને લાઈક પણ કરજો। વિશેષ શિક્ષકો દ્વારા તમને સમયાંતરે કામ સોંપવામાં આવે છે, ગૃહ કાર્ય તો હશે જ રોજે રોજ, તમારી પાર્કિંગ પણ તમારે સમયસર તૈયાર કરવી પડશે। શાળા દ્વારા જ્યારે એકમ કસોટીઓની જાહેરાત કરવામાં આવે ત્યારે પ્રામાણિકતાથી કસોટીઓની તૈયારી કરીને વ્યવસ્થિત કસોટી આપવાની રહેશે। શાળાકીય પરીક્ષાઓ પણ તમારી લેવામાં આવશે, વિષય વાઇઝ એ પરીક્ષાઓ પણ તમારે આપવાની રહેશે। તમને આપવામાં આવતો સોંપવામાં આવતો પ્રોજેક્ટ કાર્યનું કામ હોય એ પણ તમારે સમયાંતરે કરીને શાળાએ કહેવામાં આવે ત્યારે જમા કરાવવાનું રહેશે। તો ખાસ દરેક કામ સમયસર કરજો અને યુટ્યુબ ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। વિદ્યાર્થી મિત્રો, ભાગ 1-5 માં આપણે શું શું ભણ્યા છીએ એની દરેક વખતે હું તમને માહિતી તાજી કરાવી રહ્યો છું, કેમ કે ગદ્ય ઘણું બધું લાંબુ છે અને વાર્તા સરળ છે, આપણને સમજવામાં બીજી કોઈ માહિતી ભેગી કરવી પડે એમ નથી। સમય મળે એ 5-5 કે 6-6 વિડીયોનો એકવાર અભ્યાસ કરજો, એકવાર પાઠ્યપુસ્તકમાં આપેલી વિગતને વાંચી પણ લેજો। છેલ્લા 5 તાસ દરમિયાન આપણે લગભગ આ નવલિકાનો ટૂંકી વાર્તાનો ઘણો બધો મુદ્દો ભણી ગયા છે, આજે માત્ર આપણે છેલ્લો ભાગ જોવાનો છે। વાર્તાના અંતમાં હવે શું બને છે એની વિગત જાણવા માટે આપણે શરૂઆત કરીએ આજનો એકમ નંબર 2 નો ભાગ નંબર 6, ગદ્યનું નામ રેસનો ઘોડો, વર્ષાબેન રડાલજાના લેખિકા છે અને એમના દ્વારા આપવામાં આવેલી આ નવલિકા છે। જોઈએ હવે છેલ્લે શું બને છે। મંજુ કાકી વિનુ કાકાને ખબર ન પડે એ રીતે અંકિતના ઘરે, નીનાબેનના ઘરે, સંજયના ઘરે કેક લઈને આવે છે, ભલે 37માં નંબરે કે 31માં નંબરે અંકિત પાસ થયો, પણ મંજુ કહી કહે છે કે તું
મારી પરીક્ષામાં પાસ થઈ ગયો છે એટલે હું આ ખુશીમાં કેક લઈને આવ્યો છું. ખોરમ બીમાર પડી શકે ત્યારે કેજીમાં દાખલ કરી ત્યારે સંજયના પુત્રનો અકસ્માત થયો ત્યારે અને આ દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં અંકિતે પરિવારને સાથ આપ્યો હતો. એસએસસીમાં સૌરભને 92% આવ્યા એટલે સાયન્સમાં એડમિશન લીધું અને 68% અંકિતને આવ્યા એટલે એણે કોમર્સમાં એડમિશન લીધું. સંજયે પાસ થવાની ખુશીમાં સૌરભને અંકિતને કિંમતી ઘડિયાળ પણ ભેટ આપેલી. સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. ઘડિયાળ કિંમતી ભેટ મળી છે છતાં પણ અંકિતના ચહેરા ઉપર ઉદાસીનતા જોવા મળી. પપ્પાને ચોપટ કરતા કહે છે કે પપ્પા મને માફ કરશો, હું તમારા બધા સપનાઓ પૂરા કરી શક્યો નથી, અર્થાત અથવા તો હું તમારું સપનું પૂરું કરી શક્યો નહીં. એટલે નીનાબેન કહે છે, તું માત્ર ડિગ્રી મેળવી એ અમારું સપનું નહોતું બેટા, અમારું સપનું પણ એવું નહોતું. તું ભલે મારી માફી માંગી પણ અમે એવું સપનું પણ નહોતું જોયું કે મારો દીકરો છે મોટી મોટી ડિગ્રીઓ મેળવે છે. બીનુ કાકા આપણને શરૂઆતમાં કહેતા માલુમ પડ્યા કે સામાન્ય ભણતર તો બધા ભણે પણ આપણે કેવું ભણવાનું છે, આપણને સ્પર્ધાઓમાં ચંદ્રકો મળે, ગોલ્ડ મેડલ મળે, ટીવીઓમાં અખબારોમાં આપણા ફોટા આવે, આપણું ઇન્ટરવ્યુ આવે, મોટી મોટી ડિગ્રીઓ મળે, એવું શિક્ષણ આપણે ભણવાનું છે. પણ મીના બહેને અને સંજય આવું સપનું નહોતું જોયું કે મારો દીકરો મોટી મોટી ડિગ્રીઓ મેળવે કે મોટા મોટા ચંદ્રકો અને ઇન્ટરવ્યુ એના અખબારોમાં આવે. શું કહેશે આપણે જોઈએ. તું એમ કેમ, તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા. અમે એવું નહોતું વિચાર્યું, સપનું જોયું કે અમારો દીકરો છે એ સારા માર્કે મોટી ડિગ્રી સાથે પાસ થાય. અમે માત્ર એવું વિચાર્યું હતું કે મારો છોકરો છે સારો માણસ બને, સારો નાગરિક બને અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા પણ છે. હા, મને એ વિશ્વાસ છે કે એ સપનું મારું સાચું પડશે. 11 વર્ષ પછી હવે આપણને 11 વર્ષ પછી શું દશા છે, શું સ્થિતિ છે એની વાત થોડાક પેરેગ્રાફમાં બતાવી છે. અંકિતનું પણ ભણતર પૂરું થઈ ગયું છે, સૌરભનું પણ ભણતર પૂરું થઈ ગયું છે, બંને વ્યવસ્થિત કામે પણ લાગી ગયા છે. કોણ કયા કામે લાગ્યું છે એની વાત આપણે કરીએ. 11 વર્ષ પછીની આ વાત છે, ખાસ યાદ રાખજો. અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે અને ઓછા ટકા હતા, કોમર્સ કર્યું હતું, બેન્કિંગ સાથે જોડાયેલો એક બેંકમાં એ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. મીના બહેનના પતિ સંજયનું મૃત્યુ કિડની ફેલ થઈ જવાના કારણે થયેલું છે. અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. અંકિત જે બેંકમાં કામ કરે છે એ બેંકમાં એની સાથે નંદા નામની એક યુવતી કામ કરે છે જેની સાથે અંકિતે લગ્ન કર્યા છે. એને નાનકડો અને મીઠડો દીકરો છે, એનું નામ પાડેલું છે યશ. અંકિત અને નંદાનો દીકરો નામ છે યશ. ફોરમ, અંકિતની બહેન બીએસસીમાં અભ્યાસ કરે છે, બીએસસીનો અભ્યાસ ફોરમ કરે છે અંકિતની બહેન. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરાને સાચવી લીધા છે, મા દીકરીને સાચવી લીધા છે. સંજયનું મૃત્યુ થયું પણ પરિવારની બધી જવાબદારી અંકિત માથે આવી, પરિવારને પણ સાચવવાનું છે. સંપૂર્ણ જવાબદારી અંકિત સારી નિષ્ઠાથી નિભાવે છે. મા દીકરી એટલે કે મીના બહેન અને ફોરમને બંનેને સાચવી લીધા છે. કોઈ ખોટ પડવા દીધી નથી, સંજયની ખોટ અનુભવવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા બગીચામાં જઈએ, હજી પણ સમય મળીએ મીના બહેન, ફોરમ, નંદા, યશ અને અંકિત બધા જ બગીચામાં બેસવા માટે જાય છે. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. જ્યારે અંકિત નાનો હતો ત્યારે અંકિતને પણ બગીચામાં હિંચકા ખાવા બહુ ગમતા અને એનો દીકરો યશ એને પણ બગીચામાં જાય ત્યારે મોટા હિંચકા ખાવા ખૂબ ગમતા હતા. સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો. જો અંકિત બેંકમાં નોકરી કરે છે અને સૌરભ અમેરિકા ગયો છે, ત્યાં મોટો ડોક્ટર બની ગયો છે. ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે, મોટી હોસ્પિટલ, મોટા દવાખાનામાં સૌરભ કામ કરે છે. ત્યાં એનું નામ પણ ઘણું મોટું છે, મોટા ડોક્ટર તરીકે, સારા ડોક્ટર તરીકે એનું નામના અમેરિકામાં છે. વિશાળ બંગલો, કાર, બધું જ એની પાસે છે. સૌરભ પાસે બધી જાહોજલાલી સંપત્તિ છે, કાર છે, મોટો બંગલો છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી.
પરિવાર માટે સૌરભ પાસે સમય રહ્યો નથી, માતા-પિતાને મળવા પણ આવતો નથી, પોતે વિદેશ જતો રહ્યો છે, બધું છે એની પાસે પણ માતા-પિતા પાસે સમય, માતા-પિતા માટે સમય નથી। વિનુ કાકા મંજુ કાકી શરૂઆતમાં તો પહેલા વંશભેર અમેરિકા જતા, વિનુ કાકા અને મંજુ કાકી બંને, વિનુ કાકા અને મંજુ કાકી સૌરભના માતા-પિતા, પહેલા નવો નવો જ્યારે સૌરભ છે અમેરિકા કામે લાગેલો દવાખાનામાં ડોક્ટર તરીકે, ત્યારે એકદમ ઉત્સાહથી આનંદથી ખુશીથી અમેરિકા જતા, હું મારા દીકરાને મળવા જાઉં છું। પણ ત્રણ વર્ષ પહેલા છેલ્લી વાર પાછા આવ્યા પછી હવે અનિલ છે, છેલ્લા ત્રણ વર્ષ પછી એ ક્યારે અમેરિકા ગયા નથી, છેલ્લે ત્રણ વર્ષ પહેલા એકવાર ગયા હતા, પાછા આવ્યા પછીથી ક્યારે એ અમેરિકા ગયા નથી। ત્યારે હું એમને પૂછતી, કોણ નીનાબેન મંજુ કાકીને પૂછતા, શું હવે ક્યારે જશો તમે અમેરિકા જાઓ છો દર વર્ષે, હવે ક્યારે જવાના છો, ત્યારે માથું ઘૂણાવી ચૂપ રહે છે, ના નકારમાં માથું ઘૂણાવે છે કે અમે જવાના નથી, પણ બોલ કાઢી એકદમ ચૂપ રહે છે। એમની આંખને ખૂણે પાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે। આવું પૂછે છે જ્યારે નીનાબેન મંજુ કાકીને, વિનુ કાકાને, ત્યારે એની આંખમાં આંસુ આવી જાય છે અને પોતે માથું ધુણાવીને નકારનો ભાવ બતાવે છે। અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે, ગમે ત્યાં ફરવા માટે જવાનું હોય ત્યારે નીનાબહેન અંકિત ફોરમ નંદા અને યશ હોય એની સાથે સાથે વિનુ કાકા અને મંજુ કાકીને પણ એ ફરવા સાથે લઈ જતા। વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે, કાકા અને મંજુ કાકીની ઉંમર આવી પરિસ્થિતિના કારણે એકદમ વધી ગઈ હોય, એટલે કે વૃદ્ધ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। કાકીને ગોઠણનો દુખાવો થયો છે, મંજુ કાકીને ગોઠણ દુખ્યા કરે છે, ફોરમ હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે, ફોરમ એની સાથે સાથે ફરવા ગયા છે, ફોરમનો હાથ પકડ્યો છે કાકી મંજુ કાકીએ અને ધીમે ધીમે ચાલી ચાલીને જઈ રહ્યા છે। બગીચો ખાલી થવા લાગે છે, કેમ કે સમય પૂરો થઈ ગયો હોય, રાત્રિ મોડી થઈ ગઈ છે, બગીચામાંથી એક પછી એક માણસો પોતાના ઘરે જઈ રહ્યા છે, બગીચો ધીમે ધીમે ખાલી થઈ રહ્યો છે, હલકો અંધકાર ઉતરે છે, હવે અંધારાનું સામ્રાજ્ય જામી રહ્યું છે, દિવસ આથમી ગયો છે। અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે, અંકિત કાકાને વિનુ કાકાને હાથ પકડીને ઉભા કરે છે, શું કહે છે, ચાલો વિનુ કાકા ઘરે જઈશું, શું કહે છે, ચાલો આપણે હવે ઘરે નહીં જઈએ। કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, વિનુ કાકાએ પોતાના કાંડા ઉપર કિંમતી ઘડિયાળ બાંધેલી છે, સમય નથી જોતા, અંકિતે કીધું કે મોડું થઈ ગયું છે હવે નથી જવું, પણ એ સમય જોતા નથી અને શું કહેશે અંકિતને, હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, આ એને દ્વિઅર્થી ભાવમાં વાક્ય કીધું, બહુ મોડું થઈ ગયું, દીકરાને કેળવણી આપવામાં એને પોતાના પરિવાર પાસે માટે સમય કાઢવું શીખવાડવા માટે હવે સમય ચૂકી ગયા છે, હવે કોઈ કાળે પાછો ફરી શકે એમ નથી, એક તો બગીચામાં આવ્યા એને પણ ઘણો સમય થઈ ગયો, મોડું થઈ ગયું છે, અને દીકરાને સમજાવવામાં પણ હવે એ કોઈ કાળે સમજે એમ નથી, એટલે હવે બે રીતે ઘણું બધું મોડું થઈ ગયું છે। વિદ્યાર્થી મિત્રો, કોઈ વાર થાય કે નામના સંગ્રહમાંથી લેવામાં આવેલો એક ભાગ રેસના ઘોડા તરીકે આજે આપણે ભણ્યા, વર્ષાબેન અડાલજાનું પુસ્તક છે, કોઈ વાર થાય કે મળે તમને ક્યારેક વાંચજો, આ ઘટના પણ એમાં મળશે, આગળની વિગત પણ તમને આમાંથી મળી રહેશે। વિદ્યાર્થી મિત્રો, ઝડપથી કેટલાક પ્રશ્નોની નોંધ આપણે કરી લઈએ છીએ, નાના પ્રશ્નો હોય બાકીના પ્રશ્નો તમે સ્વાધ્યાયમાં થી જોઈને બાકી નોટમાં લખવાના છો। વિનુ કાકા વાતપાકમાં શું કહેતા હતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ, અવિકલ્પ। અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું, અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે અંકિત ઉમદા માણસ બને, સારો માણસ બને, સારો નાગરિક બને। અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી, અમેરિકામાં રહેતો ડોક્ટર સૌરભ એને પોતાના માતા પિતા મંજુ કાકી અને વિનુ કાકા માટે સમય નથી। અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ મળ્યા હતા, અંકિતને પરીક્ષામાં પાસ થવાની કે ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતની બાળ કથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો આપણે આજે પ્રશ્નોત્તરીમાં લઈએ, મોટા પ્રશ્નોની વાત આપણે સ્વાધ્યાયના પ્રશ્નો લખતી વખતે આઈકી નોટ અંતર્ગત કરીશું। દરેક વિદ્યાર્થી મિત્રોએ દરેક ભાગના વિડીયોનો એક સાથે સળંગ અભ્યાસ કરી લેવો,
ગદ્યનું વાંચન પણ કરી લેવું અને તમને જે વધારેના પ્રશ્નો મોકલવામાં આવે પ્રશ્નોના ઉત્તરો પણ તૈયાર કરવા રફ નોટમાં પણ લખી લેવું। ફરીવાર મળીશું આપણે એક નવા ગદ્ય પદ્ય સાથે। ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો મિત્રોને મારા જય સ્વામિનારાયણ।